જામનગર માં ખાનગી તબીબ ની બેદરકારી થી યુવાન ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સંબંધીઓ નો આક્ષેપ કર્યો હતો હોસ્પિટલ ના તબીબો અને પોલીસે આ ઘટના અંગે હાલ કઈ કહેવાનો ઇનકાર કર્યો છે જામનગરમાં વધુ એક દર્દીએ તબીબની બેદરકારીને કારણે જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ ઉઠાવ્યો છે જામનગર નજીક નાચેલા ગામે આવેલા એસઆરપી કેમ્પમાં નોકરી કરતા અશ્વિનભાઈ ઉધરભાઈ માંડરી ઉંમર વરસ 23 સાલના જવાનને સામાન્ય તાવ આવતા તેઓએ જિલ્લા નજીકના દરેડી ગામે ખાનગી ક્લિનિક ધરાવતા એક તબીબ પાસે સારવાર લીધી હતી ડોક્ટરે ઇન્જેક્શન આપી આયુર્વેદિક દવા આપતા જવાન પરત ઘરે ગયા હતા દરમિયાન મોડી સાંજે જવાનની તબિયત વધુ લથડતા પગમાં સોજો આવી જતા તેઓએ પરત શહેર આવ્યા હતા અને અન્ય એક તબીબની સારવાર લીધી હતી ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને જીજી હોસ્પિટલ માટે લઈ જવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખડવાવડી ગામના વાલીઓને જાણ કરી બોલાવ્યા હતા બીજી તરફ પગમાં રસી થઈ જતા જવાન પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી આ ક્રિયા દરમિયાન વધુ તબિયત લથડતા તેમજ બંને કિડની અને ફેફસામાં કામ કરતા બંધ થઈ જતા જવાનને ઓક્સિજન આપવામાં આવ્યો હતો અને બંધ યુરિયનને બહાર કાઢવા ગળાના ભાગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો સાથે જ તમામ સારવાર કારગત નહીં નીવડતા અંતે જવાને દમ દીધો હતો રિપીટ અંતે જવાને દમ તોડ્યો હતો બીજી તરફ જીજી હોસ્પિટલના તબીબો અને પોલીસે આ અંગે હાલ કંઈ કહેવાનો ઇનકાર કર્યો છે મારું નામ જીતેશ એમ ચોચા હે અને જે પેશન્ટ હતું એ મારા પાડોશી છે જેને સામાન્ય તાવ આવતા એની રીતે ભરતભાઈ લીંબાસિયા જે દરેડમાં ડૉક્ટર છે તેની પાસે દવા લીધી અને ઇન્જેક્શન લીધું ત્યારબાદ 24 કલાક પછી એને એ જે ઇન્જેક્શન લીધું હતું ત્યાં દુખાવો ઉપડ્યો અને દુખાવાને કારણે મને કે તમે હોસ્પિટલ લઈ જાઓ એટલે એને હું બાઇક ઉપર અહીંયા જામનગર સાંગાણી સાહેબમાં લઈ આવ્યો એને રિપોર્ટ કરીને એવું જણાવ્યું કે મને આમાં ન ખ્યાલ પડે તમે સિવિલ અથવા તો કોઈ પ્રાઇવેટમાં જતા જ ત્યારબાદ અમે શનિવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા અને 24 કલાક ડૉક્ટરે જે ઇન્જેક્શનનો દુખાવો છે એવું સમજી અને ટ્રીટમેન્ટ ચાલુ કર્યું પરંતુ ઇન્જેક્શન જ્યાં મારેલું હતું ત્યાં રવિવારે બપોરે બ્લાસ્ટ થયો અને રસી નીકળવા લાગી ગયા અને જે ગેસ ગેંગરિંગ નામનો રોગ છે અથવા બેક્ટેરિયા છે એના શરીરમાં ફેલાવા લાગી ગયા હતા જેને લીધે એના આખો પગનું ઓપરેશન રવિવારે રાત્રે કર્યું અને પછીથી આજના દિવસ સુધીની ટ્રીટમેન્ટ ચાલુ હતી પરંતુ બેક્ટેરિયા જેમ જેમ શરીરમાં આગળ વધતા ગયા અને આજે રાત્રે ફેફસા સુધી પહોંચી ગયા અને એનો શ્વાસ બંધ કરી દીધો અને જેને લીધે શ્વાસમાં ઉલટી થઈ અને છેલ્લે એનો શ્વાસ બંધ થઈ ગયો ના અહીંના ડૉક્ટરે ટ્રીટમેન્ટ પૂરેપૂરી કરેલી પરંતુ બધા ડૉક્ટરનો એવો મંતવ્ય છે કે કદાચ ઇન્જેક્શનને લીધે હોઈ શકે એટલે અમે એવું કહેવા માગીએ કે પૂરી તપાસ થાય અને એને પૂરો ન્યાય મળે શું હતા દર્દી દર્દી એક એસઆરપીએફમાં 1.5 વર્ષથી ફરજ બજાવે છે શું છે તમારું નામ મારું નામ ઓગળભાઈ જયસિંહભાઈ માંડાણી શું બનાવ બન્યો તો કેવી રીતે બનાવમાં એવું હતું એને ગામડે રહેતા અહીંયા નોકરી કરતો પછી એને તાવ આવેલો એટલે દવાખાને એમને ઇન્જેક્શન લીધેલું પછી એને પગ હોય જ દડા જેવો થઈ ગયો અને એને દવા લેવા જવું છે એટલે એમને ભાઈબંધ મિત્રને ફોન કર્યા અને અમને રાતે 3 વાગે 2 વાગે ફોન કર્યો કે પપ્પા આવો ને મને પીડા બહુ થાય છે મારે દાખલ થવું છે અને તમે તાત્કાલિક આવો એટલે અમે સરદાર સુધી મોટરસાઇકલ અને મોટો છોકરો મેલી ગયો અમને બે જણાને પછી એ જામનગર આવ્યા એમ જામનગર આવ્યા ત્યાં ભાઈબંધ મિત્રો આવ્યા સરકારી હોસ્પિટલે લઈને ઊભા હતા દાખલ થયા હવે એને મેં પૂછ્યું મેં કે બેટા આ તને થયું શું આટલો બધો પગ હોય છે ગયો તો કે બાપુ કે મેં ઇન્જેક્શન લીધું ને એને કહી લીધું તો કે કાલ કાલ પ્રમદી એમ એને બોલ્યો ને મને પછી આમ જોઈ નથી શકતો પછી ડૉક્ટરમાં દાખલ થઈ ગયા 3 દિવસની અંદર એક આ ઇન્જેક્શન મારા દીકરાનો ભોગ લઈ લીધો આવો ન્યાય છે ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ તો હું તો હવને એમ કહું છું કે આવા ડૉક્ટરોને લાયસન્સ જ ન મળવું જોઈએ અને આવા ડૉક્ટરો માણામાર કહેવાય હું ગમે એવા માણાને એક ઇન્જેક્શનથી મારી નાખે એવા એવી સારવાર કરતા હોય તો આવા ડૉક્ટરો બજારમાં ન હોવા જોઈએ આવો સરકારને થોડોક ધ્યાન આવી ડૉક્ટરનું મને નામ નથી આવડતું એમ ગામડે રહી ભાઈ એના ભાઈબંધ મિત્ર એને આરે હતા એને નામ આવડે છે બરાબર એટલે આવું બન્યું છે ભાઈ મારા દીકરાનો ભોગ લઈ લીધો એક ઇન્જેક્શન હવે આવો આવો ન્યાય છે ભાઈ હે રાણશી ગઢવી સાથે રાજપાબારી ન્યૂઝ ગુજરાત ન્યૂઝ જામનગર